સતત પ્રદૂષણ વધી રહ્યું છે અને તેની સામે લડવા માટે પર્યાવરણનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. તેવામાં સુરતમાં પર્યાવરણને જીવંત રાખવા અનોખો પ્રયાસ કરાયો છે. સુરતના ઉધનામાં અર્બન ફોરેસ્ટ વિકસિત કરાયું છે, જેનું નામ શહીદ સ્મૃતિ વન અપાયું છે. અહીં 19,000 સ્ક્વેર ફૂટમાં 2,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાં અર્બન ફોરેસ્ટની કામગીરી શરૂ કરાઈ હતી, જે 3.5 વર્ષ બાદ હવે તૈયાર થઈ ગયું છે. મહત્વનું છે કે વાતાવરણને શુદ્ધ રાખવા આ એક અનોખો પ્રયાસ છે. તેના કારણે હવામાનમાં ઝેરી તત્વોને નાથવામાં સફળતા મળી રહી છે, જેથી વાતાવરણ શુદ્ધ રાખવા સુરતમાં હવે અર્બન ફોરેસ્ટ વિકસી રહ્યા છે. અમે આ અર્બન ફોરેસ્ટ ઉપર રિસર્ચ કર્યું હતું કે એક અર્બન ફોરેસ્ટ જે છે એ કેટલું ઇફેક્ટિવ છે ઓન એમ્બિયન્ટ એર ક્વોલિટી. તો એના જ સંદર્ભે અમે 2 મોનિટરિંગ સ્ટેશન્સ ઇન્સ્ટોલ કર્યા હતા, ઓઇઝોમના થ્રુ, જે ISO કેલિબ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. તો એક ઇન્સ્ટ્રુમેન્ટ અમે મૂક્યું હતું અહીંયા ઉધના ઉદ્યોગનગર પાસે, અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું હતું અમે વન પાસે જ મૂક્યું હતું કે વન કેટલું ઇફેક્ટિવ છે એમ્બિયન્ટ એર ક્વોલિટીની અંદર. તો એ સંદર્ભે અમને એવા રિઝલ્ટ્સ મળ્યા હતા કે PM10ની અંદર ઓલમોસ્ટ 18% રિડક્શન જોવા મળ્યું છે અને PM2.5ની અંદર 10% જેવું રિડક્શન જોવા મળ્યું હતું.